नमस्कार विद्यार्थी मित्रों, आजे आपणे स्टैंडर्ड 8 मां संस्कृत मां संख्या पाठ नंबर એટલે કે प्रकरण नंबर 7 संख्या विषय આપણે જોવાનું છે। આપણે આ પાઠ જોઈએ એ પહેલા આપણે સ્ટાન્ડર્ડ 6 માં આપણે 1 થી 12 સુધીની સંખ્યા જોઈ ગયા, સ્ટાન્ડર્ડ 7 માં આપણે 1 થી 50 સુધીની સંખ્યા જોઈ ગયા, હવે આપણે સ્ટાન્ડર્ડ 8 માં 1 થી 100 સુધીની એટલે કે પહેલા આપણે 50 થી 100 સુધીની સંખ્યા જોઈશું, ત્યાર પછી 1 થી 100 સુધીની સંખ્યા વિશે આપણે સમજૂતી મેળવીશું, એટલે કે સંસ્કૃત સંખ્યાની આપણે સમજૂતી મેળવવાની છે, સંખ્યાની સમજૂતી મેળવીશું આપણે। અમને વધારે ખ્યાલ છે, હવે આ એકદમ શોર્ટ રીત છે કે 1 થી 100 સુધીની સંખ્યા આપણે કેવી રીતે યાદ રાખવાની છે, બરાબર। तो आप जुए ते बता जाओ कि 1 થી 10 सुधी की संख्या है, बराबर अहू लखू छु, बराबर नवती, बराबर, अने सौ
વાળી છે। અહીંયા આપણે જોયું કે 10 માંથી આપણે 11 થી 19 સુધીની સંખ્યા આપણે કેવી રીતે શીખ્યા। હવે આપણે 20 પરથી આપણે 21 થી 29 ની સંખ્યા આપણે શીખવાની છે। અહીંયા 20 એટલે 20 થી તો 20 થી આગળ શું લાગે તો 21 થાય 21 થી 22 થી 23 થી ચતુર્વિંશ થી પંચવિંશ થી ષટવિંશ થી સપ્તવિંશ થી અષ્ટવિંશ થી નવમિંશ થી અને પછી 30 એટલે 30તમ બરાબર। તો આ રીતે 21 થી જે 29 ની સંખ્યા છે આ જે આપણો તમે યાદ રાખો ને 21 થી 29 સુધીની સંખ્યા ઓટોમેટિક આવી જાય। હવે 30 આવ્યું 30 આવ્યું તો 30 પરથી આપણે 31 થી 39 ની સંખ્યા આપણે જોવાની છે। તો 31 થી 39 ની જે સંખ્યા છે એમાં 31 એટલે 31 શતમ, 32 એટલે 32 શતમ, 33 એટલે 33 શતમ, 34 એટલે 34 શતમ, 35 એટલે 35 શતમ, 36 એટલે 36 શતમ, 37 એટલે 37 શતમ, 38 એટલે 38 શતમ, 39 એટલે 39 શતમ અને 40 એટલે અહીંયા 44 શતમ બરાબર। હવે આપણે 31 થી 39 ની આપણે સંખ્યા 30 પરથી શીખ્યા। હવે 41 થી જે 49 ની જે સંખ્યા છે એ આપણે 44 શતમ પરથી શીખવાની છે। તો 41 થી 49 માં આપણે જોઈએ તો 41 ની પાછળ 44 શતમ આવે તો 1 44 શતમ, 2 44 શતમ, 3 44 શતમ એટલે કે 3 44 શતમ 3 લખાય 3 પણ લખાય, 4 44 શતમ, 5 44 શતમ, 6 44 શતમ, 7 44 શતમ, 8 44 શતમ, 9 44 શતમ અને પછી આવ્યું 50 શતમ। હવે 50 એટલે 50 તો 50 માંથી આપણે 51 થી 59 ની સંખ્યા શીખવાની છે। તો 51 એટલે કે 1 50 શતમ, ત્યાર પછી 52 એટલે 2 50 શતમ, 53 એટલે 3 50 શતમ, 54 એટલે 4 50 શતમ, 55 એટલે 5 50 શતમ, 56 એટલે 6 50 શતમ, 57 એટલે 7 50 શતમ, 58 એટલે 8 50 શતમ, 59 એટલે 9 50 શતમ અને 60 એટલે ષષ્ઠી બરાબર। તો ષષ્ઠી પરથી આપણે 61 થી 59 વચ્ચેની સંખ્યા શીખવાની છે। તો એક ષષ્ઠી, દ્વિષષ્ઠી, ત્રિષષ્ઠી, ચતુષ્ઠી, પંચષ્ઠી, પછી ષટષ્ઠી, સપ્તષ્ઠી, અષ્ટષ્ઠી, નવષ્ઠી અને 70 એટલે સપ્તતી। તો 70 પરથી આપણે 71 થી 79 ની સંખ્યા, તો 1 સપ્તતી, 2 સપ્તતી, 3 સપ્તતી, 4 સપ્તતી, 5 સપ્તતી, 6 સપ્તતી, 8 સપ્તતી, 9 સપ્તતી અને 80 એટલે 80 બરાબર। તો 80 એટલે આપણે 80 પરથી આપણે 81 થી 89 વચ્ચેની સંખ્યા જોવાની છે। તો 81 થી 89 ની સંખ્યામાં 81, 82 એટલે 82, 83 એટલે 83 અથવા તો 83 અ અંદર ભળી જાય એટલે 83 માં લખી શકો છો, પછી 84 એટલે 84, 85 એટલે 85, 86 એટલે 86, 86, ત્યાર પછી 87 એટલે 77, 88 એટલે 88, 89 એટલે 89 અને 90 એટલે 90 પછી આપણે 91 થી 99 ની સંખ્યા શીખવાની છે। તો 91 એટલે કે 91, 92, 93 એટલે કે 93 એટલે 93, 94 એટલે 94, 95 એટલે 95, 96 એટલે 96, 97 એટલે કે 97, 98 એટલે 98 અને 99 એટલે 99 બરાબર। અને પછી એકડે 2 એટલું 100 એટલે શતમ। તો આપણે માત્ર 1 થી 10 સુધીની સંખ્યા અને 20 થી 80 સુધીની આટલું આપણે યાદ રાખીએ એટલે ઓટોમેટિક આપણે સંખ્યા ઓળખાવાને પૂછાય છે, તો એ સંખ્યા આપણે ઓળખાવતા શીખી જઈએ। હવે દરેક જણે એક કામ કરવાનું છે।
છે કે તમારે તમારી જે નોટબુક છે એ નોટબુકમાં આ 1 થી તે 100 સુધીની સંખ્યા શબ્દો અને અંકોમાં લખવાની છે શબ્દો અને અંકોમાં લખો આ ગૃહ કાર્ય છે આ ગૃહ કાર્ય હું તમને ગ્રુપમાં પણ મોકલાવી દઉં છું બરાબર એટલે કે આ તમારે લખવાની છે જો આ તમે લખશો તો જ તમને એમ કે આ પાઠ જે સંખ્યા પાઠ છે એ સંખ્યા પાઠમાં ખબર પડશે એક થી સો સુધીની સંખ્યા પરથી આપણે સંખ્યા ઓળખાવાની પૂછાય છે સંખ્યા ઓળખાવાની એટલે કે કેવી રીતે પૂછાય છે તો અહીંયા 50 લખ્યા છે તો 50 ને શબ્દોમાં લખો તો શબ્દોમાં શું થશે 50 બરાબર પછી એમ લખ્યું છે કે 99 તો એને અંકોમાં કેવી રીતે લખવાનું 99 એટલે અંકોમાં શું લખ્યું છે આપણે 99 લખીશું બરાબર તો આ રીતે આપણે પાઠમાં જોઈશું પાઠમાં સ્વાધ્યાયમાં આવે છે સંખ્યા ઓળખાવાની પૂછાય છે તો આપણે એ પાઠમાં આપણે આપણા સ્વાધ્યાયમાં જોઈશું પણ પહેલા 1 થી 100 સુધીની સંખ્યા દરેકે કમ્પ્લીટ પોતાની નોટબુકમાં લખી દેવી ઉતારી દેવી અને ત્યાર પછી જ આપણે પાઠ આગળ જોઈશું હવે આ સંખ્યા જે પાઠ છે ખાલી આપણે સંખ્યા પાઠનો જે પરિચય છે એ પરિચય કરી લઈએ આપણે 1 થી 100 સુધીની સંખ્યા જોઈ હવે સંખ્યા પાઠમાં બે મિત્રો છે એ ફળફળાદીની દુકાને ફળ ખરીદવા જાય છે બે મિત્રોમાં રમેશ અને સુરેશ છે એ ફળ ખરીદવા જાય છે ત્યારે ફળોની જે સંખ્યા છે કે કેટલા ફળો કેટલા રૂપિયા ડઝન છે કેટલા રૂપિયા કિલોના ભાવે છે આ બધી જે વસ્તુ છે એ સંખ્યા દ્વારા આપણને સમજાવવામાં આવે છે ફળોનો વેપારી પોતાની દુકાનમાં એ બંનેને આ બધી વસ્તુ સમજાવે છે અને છેલ્લે એમને કેટલા રૂપિયા સંખ્યામાં આપવાના નીકળે છે એ વસ્તુ અહીંયા સમજાવવામાં આવી છે તો આપણે નેક્સ્ટ પીરિયડમાં આ જે પાઠ છે એના શબ્દાર્થ એનું ભાષાંતર અને સંખ્યાનો ક્યાં ઉપયોગ થયો છે એ વસ્તુ આપણે જોવાની છે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો